જય બુલીદા, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો આપ બધા? સ્વાગત છે આપ બધાનું અમારા નવા બ્લોગમાં. અને માંડવી તો આપ બધાએ જોયો જ હશે, સરસ મજાના જોયું તો ફૂલે મહિના આવવા. અને કંઈક વરસાદ પાણી થોડાક ઓછા થાય તો થોડુંક આ બધું ખડે ઓછું થાય. અને અહીંયા જગ્યા છે મસાલા વાવવાની, આટલું તો વાવ્યું છે. અને થોડું ઘણું હજુ વાવવું છે. આમાં છે ટમેટીના બી અને આમાં છે મરચાં. અહીંયા મેં એટલું વાવ્યું છે કારણ કે હું વાવતી હતી ને પછી દિવસ આવ્યા, એટલે એટલું મેં વાવી લીધું છે. આગળ હજી વાવવાનું છે. મેં હજી ત્રિકમથી તો આમ સરેરી કરીશ ને તો થોડીક વધારે ઊંડી થઈ જાય. એટલે પહેલાં તો આના ટમેટીના રોપ કરવાના છે અને પછી બીજી જગ્યાએ એને ઉપાડીને વાવવાના છે. અત્યારે રોપ માટે થોડીક જગ્યા અહીંયા છે તો વાવી દઈએ. અહીંયા વાવી દઈએ મરચાં. તો મરચા માટે તો આટલી ઊંડી સરેરી હોય એટલે હાલે. ઓ ઘણી ઘણી એટલી તો દાતે દાતે કરવી પડે. અને જો મરચાના બી આ ટાઈપના મરચા છે, આ ઝીણા તીખા મરચા લઈ આવ્યા છે. એવા મરચા જો કે વધારે તો ચટણીમાં અમે વધારે ઉપયોગ કરીએ, બાકી તળેલા તો દિનેશને ના ભાવે. એમ ચટણી બનાવીએ ત્યારે એમને ખાતા રોટલા લેગા. ઘણા બધા એવા લાગે આ ઝીણું બી હોય ને એટલે વધારે આવે. મોટું બી હોય એટલે એ પ્રમાણે એ લોકો પેકિંગ કરીને આપે. આટલી જગ્યા રાખો ને એ તો ભેગા વાવી દે તો હાલ લાગે, વાંધો નહીં. પછી આમ રોગ ઉપાડવાનું છે ને, થોડું ખેલવું પડે નોખા નોખા થોડા હોય તો. બધા વાવી દેજે એટલા. હા નાખી દે, ઓ બધા નાખ દે. પૂરા થઈ ગયા કોથળીમાં? હજી નાખ દે એમાં, ભલન કાંટો થઈ જાય. કોથળીમાં એટલા બી આવ્યા, અડધી આવી કેન વારી મન થઈ ઘાટા રોપ થવાના. એ તો એ વધારે આવ્યા તુરિયાના તો કેટલા નવ બી આવ્યા હતા. માંડવીમાં જો ફૂલ ઉગડવા માંડ્યા છે અને હજી આજ તો નેદાઈ એવું થયું નથી બહુ ગારો છે. રાતે હું આવી જઈ થોડો ઘણો વરસાદ એટલે બપોર પહેલાં તો હાવ ગારો જ હોય. બપોર પછી કદાચ ને દઈ તો ને દઈ આજે. આમ જો દવા છાંટવાનું થઈ ગયું ચાલુ બધે ને આ બધા ઓરવલ વાળા હે. આપણે તો હજી આમાં કંઈ ઈર કે દેખાતી છે નહીં એટલે હજી અઠવાડિયું સુધી લગભગ નહીં દવા છાંટવી પડે. બાકી તો તડકા નીકળી ને પછી ખબર પડે ઈરને. આપણે જો આમાં વરસાદ પહેલાંના જે છે ને પાંદડા એમાં ક્યાંક ક્યાંક ઈર ખાધેલું છે જૂનું, પણ આ નવા કોરમાં ક્યાંય ખાધેલું દેખાતું નથી. આવી કંઈક માંડવી છે આપણે એક મહિનો ને કંઈક ચાર દિવસ થયા છે. ટમેટીના બી થોડાક વધ્યા હતા અહીંયા જો ભીંડાને વાવ્યું હતું ગુવાર ને. ગુવાર તો વયો ગયો વરસાદમાં. હા એટલે અહીંયા ટમેટી વાવી દઈ પછી રોપ થાય એટલે એને ક્યાંક બીજી જગ્યાએ સારી ગોતી. હા રોપ તો થઈ જાય ને એટલું બધું કંઈ ટોર નથી. અહીંયા શું હાથ કે હાલતું ના હોય એટલે અહીં રોપ થઈ જાય ને પછી બીજે ક્યાંક વાવી દે. હું હજી નક્કી નથી કર્યું ક્યાં વાવું. એ વાંજો વાવ્યો ને ત્યાં ગુવાર ને એ બધું હતું તો એ તો વરસાદનું પાણી ભરાણું એમાં જતું રહ્યું એટલે ટમેટીને એવું કદાચ ત્યાં વાવી દે હું મરચી પાછું. આપણે જો અહીંયા ઉકેડા ખાડામાં પાણી ઉતરું આજ થોડુંક. ખાતર દેખાવા માંડ્યો ડૂચો ને. અહીંયા જો આંબો વાવ્યો તો એને હાવ ઓળા લાગી ગયા બે પાંદડા જ વહેતા. લગભગ ખામડાના જેટલા ઝાડવા છે ને આ ઓલો આંબરો છે પોપડીમાં બધામાં ઓળા લાગી ગયા.
પોપડીના પાન તો હુકાઈ ગયા, એટલા ઓળા લઈ ગયા ને પોપિયા હે ને પાન હુકાઈ ગયા. અને ખબર નહીં વાતાવરણ કેવું છે, આમ કેમેરો ચાલુ કરીને 2-5 મિનિટ થાય ને એટલે ભેજ આવી જાય છે, એટલો બધો ઓલો કઈ ખાર ઉડે. જો આ કેમેરામાં ભેજ આવી ગયો, આમ હજી નથી આવ્યો. લેન્સમાં હે ને જામી જાય છે ભેજ. બપોર પછી છે ને આ બધામાં સર્વનાશ આપણે મારવી છે, મારવી તે અત્યારે, પણ કિશનભાઈ આપણો પંપ લઈ ગયા છે દવા છાંટવા, એટલે હવે બપોર પછી પ્લાન છે અહીંયા મારી દેવી, ને અહીંયા રસ્તામાં ખડ છે ને એ બધે મારી દેવું, એટલે થઈ જાય ચોખ્ખું. આ બધામાં હવે ડૂચો જ છે આગળ. આમાં સર્વનાશ મારી દે એટલે આ થાય બધું ચોખ્ખું, એટલે હું અહીંથી હાલવાની મજા આવે. ને આજે પાછો છે રવિવાર, એટલે છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું, કારણ કે તે એ કંઈ કામ છે નહીં, ખેતરમાં જવા એમ છે નહીં, એટલે હાવ નવરા છે, તો આટા ફેરા કરીએ અને બ્લોગમાં જોડાયા રહેજો. F4 fish. પછી આગળ આવશે. પેન્સિલ મોઢામાં ન નાખો. F E કરી લીધો છે, હવે F કરવાનો છે. તો આપણે રસ્તામાં તો કપાઈ ગયા છે જાડવા, અને હવે આ બોયડી નો વારો લેવો છે. બોયડી કાપી ને પછી અહીંયા મારી દેવી સર્વનાશ દવા. દવા તટાણે છાંટવી હતી, પણ હવે આપણે કિશનભાઈ લઈ ગયા હતા પંપથી કે આમાં બેટરી થઈ રહી છે, એને મૂક્યો છે ચાર્જિંગમાં. મેડમ ગયા હતા નેદવા, એકાદી ઉથલ વેરી ને વરી આવતી રહી. આજે પાછા છાંટા એવા હતા, અને અટાણે હે ને આમ જો પવન જેવું કંઈ આમ નામ નથી, અને વાદળા થઈ ગયા ફૂલ, એટલે લગભગ વરસાદ પાછો 1-2 મોરી આવવાનો છે, એટલે કામ કંઈ થવાનું છે નહીં. તો આ બોયડી કાપી નાખી, અને પછી આ હાંજકને મારી દે હું દવાને, કાં તો પછી કાલ સવારે લઈ આવું કુવાડો. બેઠા બેઠા કઈક વિચાર કરે તો સારું. હાલો આપડે હવે ફટાફટ બોયડી કાપી નાખી. બોયડી અહીંયા હે ને પછી વધી જાય, કાંટા નડે, વાયમાં વયા જાય. મોટી બધી તાળી હતી ને એ કાપી નાખી આપડે. રમેશ ના વ્લોગ માં જોયો હવે કર્યો તો ભડકો. ક્યાં કઈ નથી એ તો ઓલા હોય ને માછલીઓ, કબૂતર ના ઘર ને બધું બુરાઈ ગયું. માછલી હોય ને એટલે થાય એમ, ટીપા નથી પડતા એ પાણી હલબલ આવે. ઝીણી ઝીણી માછલી આવી જાય. હાલો તો ફાઈનલી આપણે અહીંથી બોયડી થઈ ગઈ છે સાફ, અને આમાં મારી દઈ દવા. પંપે હવે ચાર્જિંગ થઈ ગયો છે, 1.5-2 કલાકથી ચાર્જિંગમાં પડ્યો છે. એક પંપ તો છટાઈ જાય છે આરામથી, જો કંઈથી વધારે જ બેટરી ચાર્જિંગ થઈ ગઈ હોય, પણ આપણે એક પંપ છાંટવો હોય એટલા માટે આરામથી છટાઈ જાય. તો એ સર્વનાશની ફટાફટ મારી દઈએ ગ્રાઉન્ડ. આપણે હે ને ઓહરીમાં મેળો હતો આ ચકલીના બચ્ચાઓનો, કે આજે ઉડતા શીખી ગયા છે. એને બહુ ઉડતા નહીં આવડતું હોય હજી.
એમ ના ઉડે. રહેવા દે ને, પણ બેહવા દે ને. એ ઉડી ગયો, ગયો ગયો માળામાં પાછું. ક્યાં ગયો? આ બાજુ આવી જા ગોપી, આ બાજુ આવી જા, ઉડી જાય પાછું. તો એ નીચે બેસી ગયો. એને શું કેપેસિટી નંબર જ હજી ઉડવાની. એ તો ભાઈ હું જાહે એકલું, અહીંયા ઉપર નજો માળો છે, કઈ ના પડે. હવે ઉડતા આવડી ગયો. રહેવા દો, હવે રીતે વયું જા હે માડા. એને મસ્ત આવડી ગયા ઉડતા. હવે મંદિરાના નાથમાં ના આવે, આવડી ગયો એને. આપણે છે ને કામ કરી કરીને થાકી ગયા, એટલે આવી ગયા ધાબા ઉપર. નજારો જોવો ચારે બાજુ, અને પવનનો આ શું કહેવાય, એક છાંટો નથી, એટલે વરસાદ 90% એક બે દિવસમાં હોવાનો જ છે. હા, આજે ચકલીને બચું ઉડીને વાં બેઠું છે ઉપર. તો ચકલી ના બચ્ચા બેઠા હતા આગળ. આ બુલબુલ આવી, કેની હતી? આમતા બાબાની બુલબુલ છે. એ જવા આગળ બેઠું હે, ચકલી નું બચું છે ઉડીને અહીં આવી ગયો. એને મસ્ત ઉડતા આવડી ગયું હે. અમારા નંદ ગોપી ને શું કાયમ નું કરી જોવા હતો એમાં ટાઈમ. આ બીજું આ બેઠું અહીંયા તાલામાં, જો કેવું નઈ, છાડું થઈ ગયું. હા, બે બેઠા, એક વાં બેઠો ને કયા બેઠો. એ તો ચકલી છે. હું કહેતો હતો તને, કઈ એમ કહેતો હતો? હજાર મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. ચેવડો નઈ, ચેવડો મછલી પકડતી હતી. બુલબુલ જેવું છે ને, એ તો આમતા બાબા ની બુલબુલ છે ગોપી કી.